સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની ખંડપીઠ દ્વારા અયોધ્યા વિવાદ પર ચુકાદો આપવામાં આવ્યો હતો. 2-14 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો આપ્યો હતો, જેને લઈ સુરત શહેરમાં અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી, તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરવામાં આવ્યું હતું. મારું નામ આશીષ સૂર્યવંશી. સુપ્રીમ કોર્ટ દ્વારા આજરોજ જે રામ જન્મભૂમિ વિશે જે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો તે બદલ હું સુપ્રીમ કોર્ટનો આભારી છું, અને સાથે સાથે જે આ રામ જન્મભૂમિ માટે જેમને પણ લડત આપી હતી તેઓ તમામને અને જે એના માટે શહીદો થયા હતા તેમનો પહેલાં આજે તો વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું છું, અને જેમને પણ લડત આપી છે તેવા તમામને હું પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આજરોજ આપના દેશમાં એક દિવાળીનો માહોલ છે, કારણ કે આપ કહેવામાં આવે છે કે જ્યારે રામ ભગવાન જ્યારે લંકાથી અયોધ્યા પહોંચ્યા હતા ત્યારે એક લંકા આપને લંકાથી અયોધ્યા પહોંચ્યા તેવા ત્યારે અયોધ્યામાં એક દિવાળી મનાવવામાં આવી હતી. ગઈકાલે જ હજુ આપના દેશમાં 11 પૂરી થઈ અને ત્યારે એક મોટી દિવાળી પૂરી થઈ છે, સાથે આજે પાછી એક મોટો એક મહત્ત્વનો રૂપ પ્રમાણે જે ચુકાદો આવ્યો છે તો આજે એના કરતાં પણ એક મોટી એક દિવાળીનો એક સ્વરૂપ ધારણ થઈ રહ્યું છે. જેના માટે હું સૌને એક અપીલ કરીશ કે આપના બધાના ઘરે એક દીવા સળગાવો, મીઠાઈ વેચો અને ખૂબ ધામધૂમથી આજે આપણે રામ ભગવાનની આગમનની ઉજવણી કરીએ. મેરા નામ રાહુલ ઠાકુર હૈ, મેં ભી ઉત્તર ભારતીય સે હું. મુજે બહોત ગર્વ હૈ આજ કી જો હિન્દુ કે ઉપર ફેસલા આયા હૈ. મેં સભી પેનલ કે જીતને ભી કોર્ટ સુપ્રીમ કોર્ટ કે પેનલ કે જજ થે સબકો મેં ધન્યવાદ કહેના ચાહુંગા, ક્યોંકિ યે જો ફેસલા કરીબ 68 સાલ સે રુકા હુઆ થા ઓર આજ યે ફેસલા આયા હૈ તો જો ભી હિન્દુ ભાઈ યા બાકી જીતને ભી અન્ય ધર્મ કે જો જિન્હોને અપના બલિદાન ઇસકે ઇસકે ઉપર દિયા થા ઉન સભી કા બલિદાન આજ પૂરા હુઆ હૈ ઓર ઉનકો ન્યાય જો મિલના ચાહિએ થા ન્યાય મિલા હૈ. ઇસ ચીજ કા બહોત ખુશી હૈ પૂરે હિન્દુ ભારતીયો કો ધન્યવાદ. મેં સભી ભાઈઓ કહેના ચાહુંગા કે આપ સભી ઘર મેં રહે, દિયા લે, દિયા જલાએ, જિસ તરહ રામ ભગવાન કા આગમન હુઆ થા ઉસી તરીકે સે આજ રામનવમી મનાએ. આજ પૂરે પૂરે ભારત મેં લગના ચાહિએ કે આજ રામનવમી હૈ. જય હિંદ, ભારત માતા કી જય. આજ જો સુપ્રીમ કોર્ટ કે દ્વારા જો નિર્ણય ચુકાદા આયા હૈ ઉસકે ઉપર સભી હિન્દુસ્તાન, સભી હિન્દુસ્તાન કી યુવા શક્તિ ઓર સભી હિન્દુ ભાઈઓ બહોત ખુશ હૈ ઓર સુપ્રીમ કોર્ટ કો ખૂબ ખૂબ ધન્યવાદ કરના ચાહતા હું. ઓર સાથ હી સાથ ઉસકે સાથ જો અપને સબૂત જુટાને મેં રામ ભક્ત લગે થે ઓર જિન્હોને આહુતિ દી અપની જીવન કી ઉનકો મેં શ્રદ્ધાંજલિ દેના ચાહતા હું. ઓર ઉનકે વજહ સે હી આજ યે ચુકાદા સંપૂર્ણ રીતે પાર હુઆ હૈ, ઇસીલિયે આજ હિન્દુસ્તાન મેં પૂરી ખુશિયા છાઈ હૈ. ઓર સભી હિન્દુ ભક્તો કો મેં એકી નમ્ર વિનંતી કરના ચાહતા હું, સાથ હી સાથ ઘર કે આંગણ મેં દિયે લગાઈએ, દિવાળી બનાઈએ, ફટાકે ફોડીએ, પણ કિસી કો ગલત તરીકે સે
बताइए मत कि हाँ ये चुकादा आपके विरुद्ध में आया है, उनको उकसाओ मत क्योंकि शांति का माहौल अपने को अपने भारत देश में मनाना है और अपने हिंदुत्व को वैसे ही जो पूर्वजों ने छोड़ा है उसी दृष्टि से सभी भक्त देखेंगे, यही आपसे नम्र विनंती। आपने निखिल ठाकुर शुभ ખૂબ જ સારો એવો ચુકાદો આવ્યો છે અને દરેકે દરેક ઇન્ડિયન, દરેકે દરેક હિન્દુ, દરેકે દરેક મુસલમાન ભાઈ આનાથી રાજી છે। દરેકે દરેક જન વચ્ચે ખૂબ જ સારી એકતાનો માહોલ છે। બીજા કોઈ પક્ષે આની અંદર વિવાદ નાખવો નહીં। અને સૌ પ્રથમ તો હું ચીફ જસ્ટિસ સાહેબ ગોગોઈને અને એમની સાથેના જે બોબડે સાહેબ છે, એસએ બોબડે સાહેબ, એમને બી ખૂબ જ શુભેચ્છા પાછું છું અને ખૂબ જ ધન્યવાદ કહું છું કે આટલા એક મોટા મુદ્દાને ખૂબ જ ઝડપી અને ફાસ્ટ પ્રક્રિયા કરીને એ રિટાયર થાય એના પહેલાં એને આવરી લેવામાં આવ્યો અને એના ઉપર ચુકાદો આપવામાં આવ્યો છે। અને પહેલી વખત એવું થયું છે કે આવા કોઈ મોટા કાર્યક્રમમાં, આવા કોઈ મોટા ચુકાદામાં યુનેનિમસ ડિસિઝન લેવામાં, યુનેનિમસ તો મતલબ હોય છે કે એકતરફી ડિસિઝન, પાંચ જજીસમાંથી એક પણ જજે એના વિરોધમાં કોઈ મુદ્દો નથી મૂક્યો, એના વિરોધમાં કોઈ એમનું મંતવ્ય નથી દર્શાવ્યું। દરેકે દરેકની એક જ વિચારધારા હતી, દરેકે દરેકનો એક જ વિષય હતો। જે રાજકીય પક્ષો દ્વારા રાજકીય રોટલો શેકવામાં આવતો હતો એના વિશે શું કહેવું? ધર્મના નામ પર કાયમથી રાજકારણ ચાલતું આવ્યું છે અને આગળ બી આ લોકો ચલાવશે, કારણ કે એ જ એમના પાસે એક મુદ્દો છે। જ્યારે હિન્દુ અને મુસલમાન એકબીજાને અલગ જાતના નથી ગણતા, પણ રાજકીય પક્ષના જે કેટલાક કુચિત મગજના લોકો હોય છે, બીજી પાર્ટી જેના હું નામ નહીં લઈશ, પણ છતાં તમને એક તકોર કરી દઈશ કે ભાઈ તમે જે આ ચલાવી રહ્યા છો આટલા વર્ષોથી, 30, 35, 50, 70 વર્ષોથી, તે હવે ચાલશે નહીં। ભારત એક યુવાનોનો દેશ છે, 65% કરતાં વધારે યુવાન છે અને દરેકે દરેક ભણેલો છે। સોશિયલ મીડિયા પર વાતો પોઝિટિવ બી થઈ રહી છે અને અફવાઓ બી ફેલાઈ રહી છે, પણ દરેક યુવાનને મારી એટલી વિનંતી કે થોડી પોતાની બુદ્ધિ વાપરે, થોડું એના પર ફેક્સ ચેક કરે, થોડું ગૂગલ કરી લે અને ખબર પડી જશે કે કોઈ ત્રીજો પક્ષકાર આપણા બે વચ્ચે ઝઘડા લગાવી શકે નહીં। જી, મારું નામ વિલાસ પટેલ છે, હું સુરત શહેર શિવસેના પ્રમુખ છું અને આજરોજ જે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે જે વર્ષો જૂનો વિવાદિત રામ જન્મભૂમિ, જે રામલલ્લાની જમીન હતી, જે બાબતના અવશેષો પુરાવા પણ મળી આવેલા હતા અને આટલા વર્ષોની તપાસ બાદ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતા આજે તેનો ઐતિહાસિક ફેસલો સુનાવવામાં આવેલ છે। તેમાં રામલલ્લાનું મંદિર ત્યાં જ બનશે અને તે સ્થળ પર બનશે, તેમજ 5 એકર જમીન મુસ્લિમ મસ્જિદ બનાવવા માટે એ જ અયોધ્યામાં આપવા માટે સુપ્રીમ કોર્ટે જે ઐતિહાસિક ફેસલો સુનાવ્યો છે તેની દેશની જનતા તેમજ શિવસેના એને આવકારે છે અને આવો સરસ એવો ફેસલો લઈ આજે દેશની એકતા અને અખંડતા ટકી રહે તેના માટે હું દેશના અને શહેરના તમામ નાગરિકોને અપીલ કરું છું। આપ શિવસેના અધ્યક્ષ તરીકે લોકોને શું સંદેશો આપશો? કે જે આપણા દેશનું સર્વોચ્ચ અદાલત છે તે ચીફ જસ્ટિસને આ પેનલ બનીને આજે સુપ્રીમ કોર્ટે જે આજે આ નિર્ણય લીધો છે તે મુસ્લિમ વકફ બોર્ડ અને તેમજ હિન્દુ મહાસંઘ સભા તમામે આને આવકાર્યો છે અને એના માટે શહેરના તમામ હિન્દુ મુસ્લિમ તમામ બાંધવોએ તેમજ દેશના તમામ નાગરિકોએ આનો ફેસલાનો આવકારવો જોઈએ અને એનો કોઈ પણ જગ્યાએ વિરોધ કે કોઈ આનામાં ટિપ્પણી કરવી ના જોઈએ। આપણા નામ યોગેન દુબે, ક્યાં કહેવા ચાહતો? મેં યુપી સે બિલોંગ કરતા હું ઓર ચિત્રકૂટ ધામ જિલ્લે સે હું। મેં હમ લોકો કી યે 125 કરોડ જનતા કી યહી માંગ થી કે રામલલ્લા કા મંદિર વહીં બને જહાં ઉનકી જન્મભૂમિ થી ઓર વો ઉન્હીં કી હી જન્મભૂમિ હૈ ઓર ઉન્હીં કે જન્મભૂમિ ને જો લોગો ને ઓર જો યે સબ નિકાલા ગયા થા કે ભાઈ વો ઉનકી જગા નહીં હૈ, વો રામ જન્મભૂમિ કી હી જગા હૈ। જો આજ યે નિર્ણય આયા હૈ, હમ પૂરે દેશવાસીઓ મેં ઇતની ખુશી હૈ ઓર યે 125 કરોડ જનતા કી યહી માંગ થી કે રામલલ્લા કા મંદિર વહીં બને ઓર આજ બહોત બહોત ધન્યવાદ સુપ્રીમ કોર્ટ કો ઓર જીતને ભી સંસ્થા કે લોગ ઇસ રામ મંદિર કે લીએ જિન લોગો ને બલિદાન દિયા, જિન લોગો ને ઇસ મંદિર કે લીએ આજ યહાં સે જો આશા રખે લોગ જાતે હૈ ઓર જો યે હર એક ચીજ મંદિર કે લીએ કરતે હૈ, છોટી છોટી સી એક એક ઈંટ લેકે ભી લોગ વહાં પર ગયે હૈ એક એક અલગ અલગ શહેરો સે, મગર ઉન સબ લોગો કો મેં બહોત બહોત ધન્યવાદ દેતા હું ઓર આજ હમે ઇતની ખુશી હૈ કે હમ બતા નહીં સકતે કે આજ હમે ઇતની ખુશી હૈ। જય શ્રી રામ। મારું નામ યોગેશ બોરજે છે અને આજે જે ચુકાદો આવ્યો છે તે ખૂબ જ સારો ચુકાદો છે। કેટલા વર્ષોથી 125 વર્ષોથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ આ જે રામ જન્મભૂમિનો જે ચુકાદો છે અને તે આજે જે આવ્યો છે, તો મારો જનતાને એ જ કહેવું છે
કે ભાઈ આજે ચુકાદો અમલા છે, કાલે જે 11 ગઈ છે, તો આજે બી જે દિવાળી જેવો માહોલ છે, લોકો પોતાના ઘરે દીવો સળગાવે અને જે રીતે રામ ભગવાન જે વનવાસમાંથી આવેલા તે રીતે જે દિવાળી મનાવવામાં આવેલી હતી તે બી આ રીતે આ વખતે પણ એવી આજે દિવાળી મનાવે લોકો. આપનું નામ? ચૌહાણ અમિત. મેં બી યુપી સે હું ઓર જો બી એક્સપેક્ટેડ જજ કી વજહ સે જો ભી નિર્ણય આયા હૈ હમારે શ્રી રામ લલા કી લીએ, મેં ઉસે એક્સેપ્ટ કરતા હું ઓર હમે એક્સેપ્ટ રિક્વેસ્ટ કરતા હું કે બાકી સબ ભાઈ બહેન કો ભી યે એક્સેપ્ટ કરના ચાહીએ. ઉન્હોને જો ભી કિયા હૈ વો આગે કે લીએ હી અચ્છા કિયા હૈ. આપ જાનતે હૈ કે યે કેસ બહોત દિનો સે પેન્ડિંગ થા, બહોત સાલો સે પેન્ડિંગ થા, હમ ઇસકે ઉપર હી લગે હુએ થે. આગે બઢને કે લીએ હમ ઓર કુછ મુદ્દા નહીં થા. યે ક્લોઝ હોને કે બાદ મુઝે યે લગતા હૈ કે આગે ભી હમ કુછ અલગ અલગ મુદ્દો પે હમ જજ વર્ક કર પાએંગે. સો મેં બહુ હેપી હું કે યે ફાઇનલી બહુ અચ્છી તરહ સે સોલ્વ હો ગયા એન્ડ દોનો પક્ષ કે ઉપર યે આયા હૈ. સો વી એક્સેપ્ટ ધીસ.